નમસ્કાર મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીશું કે આજે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો મિત્રો, આ નાનકડી બાબત આપણા જીવનમાં ખૂબ મહત્ત્વની બનતી જાય છે. રોજે રોજની માહિતી ઘણા બધાને ખૂબ પસંદ પડી રહી છે અને બધા બહુ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. એ બદલ આપનો સૌનો આભાર. મિત્રો, બસ આનાથી થતા ફાયદા તમારી જિંદગીમાં કંઈક એવું લઈને આવે જેનાથી તમારા જીવનને સફળતાપૂર્વક આગળ વધારી શકાય, થનારા નુકસાનને અટકાવી શકાય. તો મિત્રો, આજે તારીખ 5/3/2022 ને શનિવાર, તો આજે જોઈએ આપણે કોણે શું કરવું અને કોણે શું ન કરવું. તો મિત્રો, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે હળદરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ, ખૂબ જ સારો ફાયદો થાય. શું ન કરવું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો પર સાઇન નહીં કરતા, નવો દસ્તાવેજ બનાવવાની કોશિશ નહીં કરતા. વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે ગાયને ચણાની દાળ ખવડાવવી જોઈએ અને જો થોડી વાર પલાળી રાખી, ગરમ પાણીમાં પલાળીને પછી જો તમે ગાયને ખવડાવો છો તો ખૂબ સારું ફળ મળે. ગાયને દાળ પચી બી જાય અને તમને તમારું ફળ મળી પણ જાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે દોરા ધાગા તાવીજ આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું છે. આવી કોઈ પણ વસ્તુ શરીર પર બાંધવાની નથી. મિથુન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો, આજે તમારે તમારા કોર્ટ કચેરીને લગતા જો કોઈ કામો હોય, વકીલને મળવાનું હોય, કોઈ કાયદાકીય નિષ્ણાતને મળવાનું હોય, તો એ આજે કરી લેવું જોઈએ. એમાં તમને સારો ફાયદો મળે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈક લાંબી યાત્રા પર જવાનું હોય તો એને ટાળજો અથવા કોઈ લાંબી યાત્રાનું આયોજન આજે નહીં કરતા. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના બિઝનેસના આયોજનો, પોતાના આર્થિક આયોજનો પર ધ્યાન આપવું જોઈએ. આના માટે કોઈક વિશેષ વ્યક્તિ એને જો મળવાનું થાય તો મળી લેવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં કોઈની સાથે વાદવિવાદ નહીં કરતા. કોઈની પણ સાથે, નાનામાં નાનું બચ્ચું હોય ને એને પણ સમજાવીને કામ લેજો. વાદવિવાદ કરશો તો નુકસાન તમને થશે. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામો પર ધ્યાન આપવું જોઈએ. ચોક્કસપણે આજે સંતાનોના કામ પર જો ધ્યાન આપશો તો ક્યાંક ને ક્યાંક ચોક્કસ તમને ખામી નજર આવશે અને એ ખામી તમે સુધારી શકશો. તો આજે આ કાર્ય ચોક્કસ કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું અનાજ કોઈની પાસે ફ્રીમાં નહીં લેતા, ભલે પછી એ એક મુઠ્ઠી હોય કે એક ગુણી હોય, મફતમાં નહીં લેતા. મફતમાં લેશો તો તકલીફ તમારી વધે. શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. કન્યા. કન્યા રાશિવાળાએ આજે પોતાની જે રોજિંદી મહેનત છે, રોજિંદું જે કામ છે, એના કરતાં કંઈક વધારે કામમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. તો ચોક્કસ તમારા કામની નોંધ પણ લેવાશે અને તમને ફાયદો પણ મળશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે, ખોટા ખર્ચાઓ કરવાના નથી. તુલા. તુલા રાશિવાળાએ આજે શું કરવાનું છે? મિત્રો, આજે તમારી ધંધાની જગ્યા પર, નોકરીની જગ્યા પર કંઈક નાનો બદલાવ આવે તો એને સ્વીકારવાનો છે. કારણ આવનારા ભવિષ્ય માટે સારો સાબિત થશે, તો આજે આ બદલાવ ચોક્કસપણે સ્વીકારી લેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ સ્ત્રી સહકાર્યકર તમારા, એની સાથે વાદવિવાદ નથી કરવાનો અથવા એને કોઈ અભદ્ર ભાષામાં વાત નથી કરવાની.
વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિત્રો? આજે તમારે કૂતરાને ખાંડ અથવા ગોળ નાખીને જે ભાખરી બનાવું ને એ ખવડાવવી જોઈએ. કૂતરો એમને એમ ન ખાય ને તો દૂધમાં ચોળીને આપજો, પણ ચોક્કસ ખવડાવજો. ખરેખર બહુ સારો ફાયદો થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વેપારમાં, નોકરીમાં કોઈ પણ ગેરકાયદેસર કામ આપણે નહીં કરીશું, તો ખરેખર બચીને ચાલશું. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે આળસ નથી કરવાની. ગરીબોને ખાવાનું આપવું જોઈએ અને ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. ચોક્કસ ખૂબ સરસ ફાયદાઓ મળે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આળસ નથી કરવાની અને નાક ગંદુ નથી રાખવાનું. નાક એ દિમાગની સ્વીચ હોય છે, એને ગંદું રાખીએ ને તો આપણું બ્રેઇન અટકે જ, દિમાગ અટકી જાય. તો આજે આવા કામ નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિત્રો, મકર રાશિવાળાએ આજે શનિ મહારાજનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ, વંદન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે રાત્રિની યાત્રા નથી કરવાની. રાતના જો કોઈ મુસાફરી કરવાની હોય તો એને ટાળજો, એમાં નુકસાન થવાના ચાન્સીસ બહુ મોટા દેખાય છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિત્રો, આજે તમારે શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ અને માછલી અને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ મજૂર પાસે કામ કરાવો ને એની મજૂરી બાકી નહીં રાખતા, એને કોઈ વાયદો નહીં કરતા. મીન રાશિવાળાએ શું કરવું? તો મિત્રો, આજે તમારે પીપળાને મીઠું જલ ચડાવવું જોઈએ. ખાંડ નાખીને આ જલ પીપળાને ચડાવશો તો ખરેખર ખૂબ સારો ફાયદો થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ મિત્રોને નારાજ નથી કરવાના. આજે મિત્રોની નારાજગી તમને કંઈક મોટું નુકસાન કરાવી શકે છે, કોઈક સારા સંબંધોને બગાડી શકે છે, તો આ કામ નહીં કરતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. મિત્રો, તમે આ વિડીયોથી ઘણી ખરી જાણકારી મેળવી લો છો, પણ કોઈકને બી જરૂર હોય છે, તો આવો વિડીયો આપણે શેર કરીએ તો ખરેખર આપણે સારો ફાયદો મળે છે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજાનું. ફરી મળીએ કાલે સવારે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.